નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત આપણું ગુજરાત, જેમાં તમે જોઈ શકશો ગુજરાત અને પાટનગર ગાંધીનગરના મહત્વના સમાચારો. તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત વિધાનસભામાં હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા સૂત્રોચ્ચાર. ગાંધીનગરમાં વિરોધ કરવા ગયેલા ખેડૂતની પોલીસે કરી અટકાયત. નર્મદા નદી ભયજનક સપાટી પર પહોંચી. સ્કૂલ ફી મામલે સુરતમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નવસાર સોલંકીએ પોતાનું માઇક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે 150 વર્ષના ઇતિહાસની વાત કરો છો, ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે બાબા સાહેબ આંબેડકરની વાત પર વાંધો શું છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપ્યો કે ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો, ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો. જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે મને કોન્ટ્રાક્ટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ મજૂર વિરોધી યે સરકાર નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના બાદ ગિનાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગેલેરી નંબર 4માંથી માઇક ફેંકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આખરે વિધાનસભા ગૃહનું કામકાજ પૂર્ણ થતાં વિધાનસભા અધ્યક્ષે ચેમ્બરમાં આવી નૌશાદ સોલંકીને ફરિયાદ કરવા કહ્યું હતું, પરંતુ નૌશાદ સોલંકીએ ગેલેરી 4માં જ બેસીને વિરોધ દર્શાવ્યો હતો, જેના બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમાર, સિનિયર ધારાસભ્ય પુંજા વંશ સહિતના સભ્યો વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગૃહમાં બનેલા બનાવને લઈને અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી, જેના બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી વિધાનસભાની અંદરના ચોથા પગથિયે ધરણા પર બેસી ગયા હતા. નૌશાદ સોલંકીના સમર્થનમાં આવેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યો પણ વિધાનસભા ગૃહમાં ફરી પહોંચ્યા હતા, જેના બાદ વિધાનસભા અધ્યક્ષ નૌશાદ સોલંકીને મનાવવા ગયા હતા. ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર ફરી 18 ફૂટે પહોંચ્યા છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, ત્યારે તે વોર્નિંગ લેવલથી માત્ર 4 ફૂટ દૂર છે. ત્યારે આવામાં નર્મદાવાસીઓ પર ફરી મુસીબત આવે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ચોમાસાની સિઝનમાં આ બીજી વાર થયું છે જેમાં નર્મદા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમમાંથી સપાટી વધી રહી છે. નર્મદા ડેમની સપાટી 136.78 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 ગેટ 1.5 મીટર સુધી ખોલીને 2.30 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, જેથી નર્મદા નદીમાં પાણીની વધુ આવક થઈ શકે છે. આવું થયું તો નર્મદા નદીની સપાટી પણ વધી જશે. નર્મદા નદીનું લેવલ વધશે તો 4 જિલ્લાને અસર પડશે. નર્મદા નદીનું લેવલ વધતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના 52 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને વાગરાના નદી કાંઠાના 23 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ ખાતે CHPHના 5 ટર્બાઈન અને RBPHના 6 ટર્બાઈન હાલ ચાલુ છે. આજે ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો ત્રીજો દિવસ છે, ત્યારે ગુજરાતના એક પીડિત ખેડૂત ગાંધીનગરમાં વિરોધ કરવા પહોંચ્યા હતા. તેનો વિરોધ દર્શાવવા માટે કપાસની મોટી ગાંસડીઓ ગાંધીનગરમાં લઈ આવ્યા હતા. તળાજાના આ ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતોની હાલત ચારે તરફથી દયનીય બની છે. એક તરફ આકાશી આફતને, બીજી તરફ માંડ માંડ પાક પાકે ત્યાં પૂરતો ભાવ ન મળે તો રોવાનો વારો આવે છે. આવામાં તળાજાના એક ખેડૂતે કપાસ અને મગફળીનો પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. તળાજાના બોડકી ગામના ગીગાભાઈ નામના ખેડૂત ન્યાયની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. તેઓ છોટા હાથી પિકઅપ વાનમાં કપાસ લઈને વિધાનસભાના ગેટ નંબર 4 પર પહોંચ્યા હતા. તેઓ કપાસનો ઢગલો ગેટ પાસે કરવા જતા હતા, ત્યાં ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી હતી. ગુજરાતભરના સ્વામિનારાયણ ભગવાનના દરરોજના શણગારો હવે ઘરે બેઠા નિહાળો ચંચળ ટીવી ન્યૂઝમાં. સમય સવારે 7 વાગે, બપોરે 1 વાગે, સાંજે 4 અને 6 કલાકે. મોબાઈલ પર નિયમિત દર્શનની લિંક મેળવવા માટે અમને વોટ્સએપ કરો. મોબાઈલ નંબર છે 94276-13251-9427613251.
મોબાઈલ નંબર છે 9426713250 9427613250. આપ પણ આપના ગામના મંદિરના દર્શન ટીવી ન્યૂઝ પર મૂકવા માટે સંપર્ક કરો. ગુજરાત માટે 9426713251, ગાંધીનગર માટે સંપર્ક કરો 9895442924, ભુજ માટે સંપર્ક કરો 9476713250 પર. સાંસદ દર્શના જરદોસે સંદેશમાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે. સંસદના સત્ર દરમિયાન શૂન્યકાળમાં હીરા ઉદ્યોગની સમસ્યાની રજૂઆત દર્શના જરદોસ દ્વારા કરવામાં આવી છે. સાંસદ દર્શના જરદોસે ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી છે. તેઓએ એક્સપોર્ટ ડ્યુટીને 7.5% ઘટાડીને 2% કરવા માટેની રજૂઆત કરી છે. સાથે GST માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તે માટે પણ રજૂઆત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હીરાના એક્સપોર્ટ થાય છે ત્યારે 200 કરોડ ઉપર 7.5% ડ્યુટી લગાડવામાં આવે છે. એમાંથી જો 50 કરોડનો માલ પરત થાય તો એના પર પણ ડ્યુટી લગાડવામાં આવતી હોય છે, જે 2% ડ્યુટી કરવા માંગ છે. ગુજરાત રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. IAS MA પંડ્યા મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. અગાઉ તેઓ મધ્યાહન ભોજન વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે કચ્છના DDO પ્રભાવ જોશી ગુજરાત મેડિકલ સર્વિસ કાઉન્સિલમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચંચળ ન્યૂઝ આપણું ગુજરાતના બ્રેકિંગ ન્યૂઝ નિહાળો દરરોજ સવારે 11 વાગે, બપોરે 1 વાગે, 3 વાગે અને સાંજે 5 વાગે દર્શાવાશે. જે સમાચારની હેડલાઇન દરરોજ દર 1/2 કલાકે રિપીટ થશે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે શાળા કોલેજોમાં ફી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી ન શકતી શાળાઓ અને કોલેજો સંચાલકો ફી ઉઘરાવવા ધાંધિયા ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી ભરવાની સ્થિતિમાં નથી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ નહીં તો ફી નહીં, સંચાલકોએ વર્ષ 2020-21 માટે વિદ્યાર્થીઓની ફી જતી કરવી, સરકારે ખાનગી શાળાઓને નિભાવ ખર્ચ પૂરેપૂરો ચૂકવવો સહિતના મુદ્દાઓને આગળ ધરીને આજે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે રિંગ રોડ પર પ્રદેશ અધ્યક્ષ કિશોર દેસાઈની અધ્યક્ષતામાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વાલીઓના આશાવાદની સાથે ગુજરાત સરકાર ચેડા કરી રહી હોવાનો આક્ષેપ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે છેલ્લા 7 મહિનાથી સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ છે, આવા સમયે દરેક વ્યક્તિના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે 12 અઠવાડિયા એટલે કે લગભગ 3 મહિના માટે ગુજરાત બહાર જવાની પરવાનગી માંગતી અરજી અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ સમક્ષ કરી છે. ગુજરાત સરકારે આ અરજીનો વિરોધ કર્યો છે. આ અરજીમાં હાર્દિકે રજૂઆત કરી છે કે તાજેતરમાં તેની નિમણૂક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે કરવામાં આવી છે. કોંગ્રેસમાં હવે તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વિવિધ બેઠકોમાં ભાગ લેવા માટે દિલ્હી તેમજ ગુજરાત બહારના શહેરોમાં વારંવાર જવાનું થાય છે. જોકે જામીનની શરતોના કારણે તે રાજ્ય બહાર જઈ શકતો નથી. હાર્દિક દ્વારા રજૂઆત કરાઈ છે કે તેની સામે 4 કેસો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ કેસોનું લિસ્ટિંગ ટૂંક સમયમાં થવાનું છે, તેથી કેસોની ચર્ચા માટે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી તેમજ કપિલ સિંબલ સહિતના વકીલો સાથે મુલાકાત કરવી જરૂરી છે. આ કેસોની ચર્ચા માટે વકીલો સાથે રૂબરૂ મુલાકાત સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી કોર્ટે જામીનની શરતોમાં ફેરફાર કરવો જોઈએ અને 12 અઠવાડિયા માટે જામીન આપવા જોઈએ. કોર્ટ દ્વારા 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં જામીનની શરતના ભાગરૂપે હાર્દિકને ગુજરાત બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ચંચળ ન્યૂઝ હવે નવા અનુપ્રંગમાં 24 કલાક અને 7 દિવસની ચેનલ માટે ગુજરાતના ગામે ગામ પ્રતિનિધિ નિમવાના છે. તો સંપર્ક કરો ગુજરાત માટે 9426713251, ભુજ માટે સંપર્ક કરો 9427713250. કેબલ ઓપરેટરોએ તેમના નેટવર્કમાં આ ચેનલ દર્શાવવા માટે ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. ગાંધીનગર શહેર વિકાસ સત્તામંડળની માલિકીના પ્લોટો આગામી દિવસોથી સામાજિક ધાર્મિક કે કોમર્શિયલ હેતુથી ભાડે મળી શકશે. આ અંગે ગુડા દ્વારા એક પોલિસી બનાવવામાં આવશે, જેમાં પ્લોટને ભાડેથી આપવા માટે ધારાધોરણ નક્કી કરવામાં આવશે. ગુડાની મળેલી બોર્ડ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગુડાતંત્ર દ્વારા ટીપી 27 અને ટીપી 28 બે નવી ટીપી સ્કીમ બનાવવા માટેનો ઇરાદો પણ જાહેર કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં એન્ટીજન કે કોવિડ-19 આરટીપીસીઆર ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે કડકમાં કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વિષયે થયેલી ચર્ચા વિચારણાને અંતે ખાનગી લેબોરેટરીઓ સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો આરોગ્ય વિભાગને આપ્યા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉક્ટર શ્રીમતી જયંતિ રવિએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે યોગ્ય પરીક્ષણ વિના કોવિડ-19ના બોગસ ટેસ્ટ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની આસપાસ બનતી ઘટનાઓ, સમાચારો અને જાહેરાત આપવા અમારી ગાંધીનગર ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 9420761350 અને 9420761351. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.